હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ પર હું પંકજ કંજારીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટીકમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ તથા આવનારી તમામ પરીક્ષાઓ માટેના મોસ્ટ આઈમપી કહી શકાય તેવા અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરી શકો છો ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ છે ગુજરાત ચીકી ગુરુ તો એને પણ તમે ફોલો કરી શકો છો વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે ટેલિગ્રામમાંથી પણ તમને મળી જશે તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની હેડિયાવેરો હેડિયાવેરો ગુજરાતમાં થયેલા કયા સત્યાગ્રહનું મુખ્ય કારણ હતું તો હેડિયાવેરો જે છે તે બોરસદ સત્યાગ્રહનું મુખ્ય કારણ હતું અંદર સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ થાય છે ત્યારબાદ ક્યા પુરાતત્વ વિધે ભારતના સમૃદ્ધ બંદર લોથલની શોધ કરી હતી તો લોથલની શોધ કરી હતી ડોક્ટર એસ આર રાવે ઓગણીસો ને ચોપનની અંદર આ લોથલની શોધ કરી હતી લોથલ આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર સરગાવલા નામના ગામ પાસે સરગાવલા નામના ગામ પાસે આવેલું છે આ લોથલ અને લોથલને મરેલાનો ટેકરો પણ કહેવામાં આવે છે ત્યાર ત્યારબાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સંબંધમાં નીચેના વિધાનોની સચ્ચાઈ ચકાસો આવા પણ ક્વેશ્ચનો પૂછ્યા પંચાયતમાં તો તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા પ્રથમ વિધાન છે પછી બીજું વિધાન છે કે તેઓ ધર્મ માસિક લખનઉ અને પાંચ જન્ય સાપ્તાહિક સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા સને ઓગણીસો એકાણુંમાં સ્થાપાયેલી ભારતીય જનસંઘમાં તેઓ જોડાયા હતા કાશ્મીર સત્યાગ્રહમાં તેઓનું અવસાન થયું હતું તો આ ચાર ઓપ્શનો છે તો આમાં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન તેમનું અવસાન થયું હતું આ વિધાન એ ખોટું છે એટલે કે એક બે ત્રણ આ વિધાન સાચા છે મતલબ કે ક્રમ ચાર સિવાયના તમામ વિધાનો સાચા છે આ ત્રણે ત્રણ વિધાનો સાચા છે ત્યારબાદ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓ અને તેઓના પ્રદેશોને જોડો ઓકે અહીંયા થોડોક ક્વેશ્ચન પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે ક્વેશ્ચન ક્વેશ્ચનમાં મિસ્ટેક છે કેમ કે અહીંયા કણે સામે ઓપ્શન જે છે એ ટાઈપ થયેલા નથી તો આપણે આ એ ક્વેશ્ચન છે ને સ્કીપ કરીએ છીએ ત્યારબાદ જાહેર સલામતી એટલે જાહેર સલામતી લોક સલામતી બિલના વિરોધમાં સને ઓગણીસો ઓગણત્રીસમાં ભારતની મધ્યસ્થ ધારાસભામાં ભારતના કયા ક્રાંતિવીરોએ બોમ્બ ધડાકો કર્યો હતો બોમ્બ ધડાકો કર્યો હતો તો એ હતા શહીદ ભગતસિંહ અને બટુકેશ્વર દત શહીદ ભગત સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દતે એમને પાર્લામેન્ટની અંદર જઈને ઓગણીસો ઓગણત્રીસ ની અંદર બોમ્બ ધડાકો કર્યો હતો મધ્યસ્થ ધારાસભાની અંદર જઈને અને બેરી સરકારના કાન ઉઘાડ્યા હતા તીન કઠિયા પ્રથા કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલી છે તો કઠિયા પ્રથા જે છે એ ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલી છે ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો તો ચાવડા વંશનો અંતિમ જે રાજા હતો તે રાજા હતો સામંતસિંહજી સામંતસિંહજી છે તે ચાવડા વંશનો અંતિમ રાજા હતો અને વનરાજ ચાવડા જે છે વનરાજ ચાવડા વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી હતી સામંતસિંહ છે એ છેલ્લો રાજા હતો સામંતસિંહનો ભાણો જ આવે છે મૂળરાજ સોલંકી એ સોલંકી વંશની સ્થાપના કરે છે દાંડી કૂચનો દાંડી કૂચનો સમયગાળો કેટલા દિવસનો છે તો જો દાંડી કૂચ છે તે બાર માર્ચ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ દાંડી કૂચ શરૂ થાય છે દાંડી કૂચ મહાત્મા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવે છે અમદાવાદથી અને પાંચ એપ્રિલ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી પહોંચી જાય છે અને છ એપ્રિલના રોજ સવારે સાડા છ વાગે મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી મુકામે મીઠાના સત્યાગ્રહનો ભંગ કરે છે મતલબ કે દાંડી સત્યાગ્રહ કરે છે મતલબ કે નમકનો જે કાયદો છે તે તોડી નાખે છે તો આ જે દાંડી કૂચનો સમયગાળો છે ચોવીસ દિવસનો છે ભારતના ક્રાંતિવીરો અને તેઓના જન્મસ્થાનના જોડીઓ પૈકી કંઈ જોડી સાચી નથી તો જુઓ વિનાયક દામોદર સાવરકર જેને આપણે વીર સાવરકર કહે છે તો એનો ભાગુરમાં જન્મ થયો હતો ઓકે ત્યારબાદ છે એ સાચું છે રામપ્રસાદ બિસ્મિલા શાહપુરમાં જન્મ થયો હતો ખુદીરામ બોજનો જન્મ મિદનાપુરમાં થયો હતો ચંદ્રશેખર આઝાદનો જન્મ પટનામાં થયો હતો આ વિધાન ખોટું છે સોલંકી વંશનો સ્થાપક કોણ હતો તો સોલંકી વંશની સ્થાપના આપણે હમણાં જ કીધી કે મૂળ પહેલો જે છે એમણે સોલંકી વંશની સ્થાપના કરી હતી ત્યારબાદ કારગિલ યુદ્ધ તરીકે ઓળખાતું ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ક્યારે થયું હતું તો ભારત પાકિસ્તાનનું યુદ્ધ જે છે તે ઓગણીસો ને નવ્વાણુંમાં થયું હતું ઓગણીસો નવાણુંમાં કારગિલ યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાનનું એમાં આપણા કેપ્ટન બત્રા જે છે એ પણ શહીદ થયા હતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી કયા વર્ષે રાજીનામું આપ્યું તો શ્યામા શ્યામાપ્રસાદ મુખર્જી છે તેમને ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી ઓગણીસો ને પચાસમાં રાજીનામું આપે છે અને આઝાદ ભારતની જે આપણી કેબિનેટ હતી એમાંથી સૌ પ્રથમ રાજીનામું આપનાર મંત્રી જે હોય તો એ હતા આપણા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ભારત પાકિસ્તાનના ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતીય સૈન્યને રસ્તાનું માર્ગદર્શન આપી નિર્ણાયક ભૂમિકા ભજવનાર રણછોડદાસ પગી કયા જિલ્લાના વતની છે તો એ જે રણછોડદાસ પગી જે છે એ બનાસકાંઠાના વતની હતા ક્યાંના બનાસકાંઠાના વતની હતા અને આ રણછોડદાસ પગી ઉપર એક ફિલ્મ પણ બનાવવામાં આવ્યું હતું અજય દેવગઢનું ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામનું મૂવી પણ આવી અને એમાં આ રણછોડદાસ પગીની જે ભૂમિકા જે છે એ સંજય દત્ત દ્વારા ભજવવામાં આવી છે દોલતાબાદનું બીજું નામ શું છે તો દોલતાબાદનું બીજું નામ છે દેવગીરી શું છે દેવગીરી દોલતાબાદનું બીજું નામ છે ત્યારબાદ ભારતના મહાજનપદ તેની રાજધાની અને વર્તમાન સ્થાનની કઈ જોડીઓ યોગ્ય છે તો જો અંગ તો ચંપા બિહારની અંદર આવેલું છે સાચું છે મલ કુશીનારા ગોરખપુરમાં આવેલું છે સાચું છે કુરુ એટલે કે ઇન્દ્રપ્રસ્થ દિલ્હી મેરાઠના આસપાસનો પ્રદેશ છે સાચું છે વજી વારાણસી ઉત્તર પ્રદેશ આ ખોટું છે બીજું ખોટું છે તો એક તૈયાર તો બી જવાબ આપણો આની અંદર આવશે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા કુંવરસિંહ કયા સ્થળના હતા તો જગદીશ કુંવરજી જે છે તે બિહારના હતા જગદીશપુરના કુંવરસિંહ બિહારના જગદીશપુરના આ કુંવરસિંહ હતા અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રહમાં એમને અગ્રણી ભૂમિકા ભજવી હતી મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે તો મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈસિંહ પટેલ જે છે આ તત્કાલીન જે મતલબ કે જૂન જૂન બે હજાર બાવીસ સુધીની વાત કરવામાં છે ત્યારે મંગુભાઈ સિંહ પટેલ જે છે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને પછી કદાચ રાજ્યપાલ બદલી જાય તો એ તમે જોઈ લેજો જ્યારે પેપરમાં પ્રશ્ન પૂછાય ત્યારે મંગુભાઈ સિંહ પટેલ જે છે મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા જુનાગઢ કયા રાજા સાથે જૂનાગઢના જુનાગઢના કયા રાજા સાથે સિદ્ધરાજ જયસિંહે યુદ્ધમાં યુદ્ધ કર્યું હતું તો જુનાગઢના જે રા ખેંગાર જે છે જૂનાગઢના ખેંગાર એમની સાથે સિદ્ધરાજ જયસિંહે યુદ્ધ કર્યું હતું અંગ્રેજોના સમયની કાળા પાણીની સજાની જેલ એટલે અત્યારે ક્યાં અત્યારે ભારતમાં ક્યાં આવેલી છે તો અંગ્રેજોના સમયની કાળા પાણીની જેલ લે અંદમાન જેલ અંદમાન નિકોબાર જેલ કહે છે એ ગાંધીજીએ કેટલા સભ્યો સાથે દાંડીકૂચ યાત્રા શરૂ કરી હતી તો ગાંધીજીએ ઇઠ્યોતેર સાથીઓ સાથે દાંડીકૂચ કરી હતી હવે એવો પ્રશ્ન પૂછે કે દાંડીકૂચમાં ટોટલ કેટલા લોકોએ ભાગ લીધો હતો તો યાદ રાખજો એકાશી લોકોએ ભાગ લીધો કેવી રીતે તો કે ઇઠ્યોતેર મહાત્મા ગાંધીજીના સાથીઓ એક મહાત્મા ગાંધીજી પોતે અને પછી અધ પાછળથી બે લોકો જોડાયા હતા તો ટોટલ એકાશી લોકોએ ટોટલ પછી ભાગ લીધો હતો પરંતુ જનરલી ક્વેશ્ચનની અંદર ઇઠ્યોતેર સાથીઓ જ ક્વેશ્ચન પૂછાય છે ત્યાર પછી શીખ ધર્મના દસમા ગુરુ કોણ હતા તો શીખ ધર્મના દસમા ગુરુ જે હતા તે ગુરુ ગોવિંદસિંહ હતા ગુરુ ગોવિંદસિંહ છે શીખ ધર્મના દસમા ગુરુ હતા ત્યાર પછી માર્કોપોલો કયા દેશના યાત્રી તરીકે ભારતમાં આવ્યા હતા તો માર્કોપોલો છે તેઓ ઇટાલિયન માર્કોપોલો ઇટાલિયન યાત્રી તરીકે ભારતમાં આવ્યા હતા ત્યાર પછી ભારતની આઝાદીની લડતના ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્તિ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશમાંથી ભારતમાં લાવ્યા હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે તેમના હસ્તી સ્વિત્ઝરલેન્ડમાંથી લાવ્યા હતા અને માંડવીમાં એમનું ક્રાંતિ તીર્થ નામનું સ્થળ વસાવવામાં આવ્યું છે શ્યામજી કૃષ્ણ વર્માનું શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા સરદારસિંહ રાણા આ તણે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં સરદાર પટેલ દ્વારા કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો બાડોલી સત્યાગ્રહ છે ઓગણીસો અઠ્યાવીસ ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને અહીંયા બારડોલી સત્યાગ્રહ જ્યાં કરવામાં આવ્યો હતો ત્યાં બારડોલી અંદર હાલમાં અત્યારે સરદાર સ્વરાજ આશ્રમ સરદાર સ્વરાજ આશ્રમ ચલાવવામાં આવે છે બારડોલીની અંદર ત્યારબાદ છે ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધ છે એમના માતાનું નામ હતું મહામાયાદેવી આઝાદી છે તો મદનલાલ ઢીંગરા જે છે તેઓ કરજન વાયલીની હત્યા સાથે સંકળાયેલા છે કરજન વાયલી જે છે એમની હત્યા મદનલાલ ઢીંગરાએ કરી નાખી હતી તો મિત્રો આ હતા ગુજરાત અને ભારતના ઇતિહાસના પંચાયત સેવા પસંદગી મંડળની અંદર પૂછાયેલા ક્વેશ્ચનનો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચનો છે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહે હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે રાણ કીવાવનું નિર્માણ છે રાણી ઉદયમતીએ કરાવ્યું હતું પોતાના પતિ ભીમદેવ પ્રથમ કોણ ભીમદેવ પ્રથમ ભીમદેવ પ્રથમની યાદમાં રા રાણી ઉદયમતીએ રાણ કીવાવનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી મૂનસર તળાવ કોણે બંધાવ્યું મૂનસર તળાવ કોણે બંધાવ્યું હતું તો મૂનસર તળાવ જે છે તે મિનળ દેવીએ બંધાવ્યું હતું મિનળ દેવી મિનળ દેવીએ બીજું એક પણ તળાવ બંધાવ્યું હતું એ છે મલાવ તળાવ મલાવ તળાવ ધોળકાની અંદર ક્યાં ધોળકાની અંદર અને આ તળાવ વિશે એક કહેવત પણ પ્રખ્યાત છે ગુજરાતની અંદર કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ ત્યાર પછી સહસ્ત્રોલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું તો સહસ્ત્રલિંગ તળાવ જે છે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું અને આ સહસ્ત્રલિંગ તળાવ જે છે આપણા પાટણની અંદર આવેલું છે પાટણ જિલ્લાની અંદર અને આ સહસ્ત્રલિંગ તળાવનું એક બીજું પણ નામ છે એનું નામ છે મહાસર શું છે મહાસર અને પેલા આદ્ય તળાવ જે છે ને દુર્લભ રાજે બંધાવ્યું હતું કોણે દુર્લભ રાજે એટલા માટે આને પહેલાં દુર્લભ સરોવર પણ કહેવામાં હતું કેવું દુર્લભ સરોવર પણ કહેવામાં આવતું હતું પેલા ત્યારબાદ છે લખપતના કિલ્લાનું નિર્માણ કોણે કર્યા લખપતના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું હવે લખપત આવેલું છે આપણા કચ્છ જિલ્લાની અંદર કચ્છનો એક તાલુકો છે તો આ લખપતનું કિલ્લાનું જે નિર્માણ છે ને જમાદાર ફતે મોહમ્મદે આ લખપતના કિલ્લાનું લખપતના કોટનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ ઉત્તમ પ્રકારના બનીનું ઘાસ ક્યાં જિલ્લામાં થાય છે તો બનીના ઘાસ માટે આપણે જાણીતો જિલ્લો હોય તો એ છે આપણો કચ્છ જિલ્લો કયો છે કચ્છ જિલ્લાની અંદર ઉત્તમ પ્રકારના બનીનું ઘાસ થાય છે કચ્છ જિલ્લાની અંદર સુપ્રસિદ્ધ કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલા છે સુપ્રસિદ્ધ કુંભારિયાના દેરા છે એ કયા જિલ્લામાં આવે છે તો સુપ્રસિદ્ધ કુંભારિયાના ડેરા છે તે આપણા મહેસાણા જિલ્લાની અંદર આવેલા છે મહેસાણા જિલ્લાના કુંભારિયાના દેરા છે તે પ્રખ્યાત છે ત્યારબાદ છે માતૃશ્રાદ્ધ માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે માતૃશ્રાદ્ધ માટે તો માતૃશ્રાદ્ધ માટે ગુજરાતનું જાણીતું કોઈ શહેર હોય તો એ છે બિંદુ સરોવર ક્યુ છે બિંદુ સરોવરની અંદર માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે અને બિંદુ સરોવર આવ્યું છે આપણા સિદ્ધપુરની અંદર ક્યાં આવે છે સિદ્ધપુરની અંદર આપણું આ બિંદુ સરોવર આવેલું છે હવે સિદ્ધપુર ક્યાં આવ્યું તો કે પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આપણે આવેલું છે સિદ્ધપુર અને ત્યાં આવેલું છે આ બિંદુ સરોવર જ્યાં માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે કારણ કે ભગવાન પરશુરામ જે છે એમણે પોતાની માતા રેણુકા પોતાની માતા રેણુકાનું અહીંયા શ્રાદ્ધ કર્યું હતું બિંદુ સરોવરમાં એટલા માટે આ બિંદુ સરોવર છે ને તે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે ત્યાર પછી અત્તરનગરી તથા નવાબોના શહેર તરીકે કયું સ્થળ જાણીતું છે તો અત્તરનગરી તથા નવાબોના શહેર તરીકે જો આ અત્તરનગરી અને આ નવાબોના શહેર તરીકે જાણીતું કોઈ શહેર હોય તો એ છે પાલનપુર કયું છે પાલનપુર હવે પાલનપુર જે છે ને તે બનાસકાંઠા બીકે જેને આપણે કહે છે બનાસકાંઠાનું વડું મથક છે પાલનપુર હવે ગુજરાતની અંદર આપણે એમ કહે કે નવાબોનું શહેર એટલે તો કે પાલનપુર પણ જો ભારતમાં એમ પૂછે ને કે નવાબોનું શહેર તો એ છે લખનઉ જે છે ને લખનઉને પણ આપણે યુપીની અંદર આવી છે લખનઉ શહેર તો લખનઉને પણ નવાબોનું શહેર કહેવામાં આવે છે યુપીની અંદર ત્યાર છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ક્યુ છે તો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે આપણા ગુરુ શિખર ક્યુ છે ગુરુ શિખર ગુરુ શિખર જે છે સૌથી ઊંચું છે માઉન્ટ આબુ તમે જાશો તો ત્યાં તમને આ ગુરુ શિખર તમને જોવા મળે છે સૌથી ઊંચું શિખર છે સત્તરસો મીટર કરતાં પણ વધારે ઊંચું છે ત્યાર પછી દેલવાડાના દેરા કયા ધર્મનું તીર્થસ્થાન છે દેલવાડાના દેરા કયા ધર્મનું તીર્થસ્થાન છે તો એ છે આપણા જૈન ધર્મનું તીર્થસ્થાન છે દેલવાડાના જૈન દેરા અને આ દેલવાડાના દેરાની અંદર એ બીજી એક ખાસિયત છે અહીંયા કે એક દેરાણી જેઠાણી કેના દેરાણી જેઠાણીના ગોખલા આવેલા છે દેરાણી જેઠાણીના ગોખલા પણ આવેલા છે અને આ દેલવાડાના દેરા જે છે એની જે કોતરણી છે ને ખૂબ જ બેનૂન પ્રકારની છે

દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ કોણે કરાવ્યું હતું જો હમણાં જ આપણે આગળ વાત કરી કે દેરવાડાના મંદિર દેરાણી એક બીજી પણ એક ખાસિયત છે કે તેમાં દેરાણી જેઠાણીને ગોખલા આવેલા છે તો આ ગોખલાનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો યાદ રાખો દેરાણી જેઠાણીના ગોખલાનું જે નિર્માણની જો આપણે વાત કરીએ ને તો એ નિર્માણ કરાવ્યું હતું વસ્તુપાળ તેજપાળ વસ્તુપાળ તેજપાળ છે જેમણે અહીંયા દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી મણિ મંદિર ક્યાં આવેલું છે મણિ મંદિર તો મણિ મંદિર આવેલું છે મોરબીની અંદર મોરબી શહેરની અંદર મચ્છુ નદીના કિનારે ક્યાં મચ્છુ નદીના કિનારે આ મણિ મંદિર આવેલું છે મોરબીની અંદર મોરબી શહેરની અંદર અને આ મણિ મંદિર છે ને એને વાઘ મહેલ પણ કહેવામાં આવે શું કહેવામાં આવે વાઘ મહેલ પણ કહેવામાં આવે છે વાઘજી ઠાકોર બીજા જે છે ને તેમને પોતાની પત્ની જે છે એ મણિ એમની યાદમાં આ મંદિર બંધાવેલું છે કે જેને ગુજરાતનો તાજમહેલ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગુજરાતનો તાજમહેલ પણ કહેવામાં આવે છે જે જેમ શાહજહાએ શાહજાએ મુમતાજ મહેલ માટે જે આખો તાજમહેલ બનાવ્યો હતો એવી જ રીતે આ મણિ મંદિર બંધાવ્યું એવી એવી એક એવી એવી લોકવાયકા પ્રખ્યાત છે ત્યારબાદ છે જેસલ તોરલની સમાધિ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે તો જેસલ તોરલની જે સમાધિ છે ને તે આવેલી છે અંજારની અંદર અને અંજાર જે છે ને તે કચ્છ જિલ્લાનો એક તાલુકો છે કચ્છ જિલ્લાનો તાલુકો છે જ્યાં જેસલ તોરલની સમાધિ આવેલી છે ત્યાર પછી આપણા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ક્યાં આવેલું છે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું શ્યા સ્મારક ક્યાં આવેલું છે કે જેમણે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી તો એમનું આવ્યું છે માંડવીની અંદર એમનું આ સ્મારક આવેલું છે માંડવીની અંદર એમનું સ્મારક આવ્યું છે ત્યાં તેમનો જન્મ પણ થયો તો અને એમના જ નામ ઉપરથી કચ્છની અંદર કચ્છના ભુજ ખાતે એમના નામ ઉપરથી એક યુનિવર્સિટીનું નામ પણ રાખવામાં આવે છે કે ક્રાંતિગુરુ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કે એસ વીકી આઈ થિંક એવું કહેવામાં આવે છે ક્રાંતિ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આ ભુજની અંદર આવેલી છે એમના નામ ઉપરથી અને એનું સ્મારક માંડવીમાં બનાવવામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર ખાનગી બીચ ક્યાં આવે છે ખાનગી બીચ પ્રાઇવેટ બીચ તો એ આવેલો છે આપણા માંડવીની અંદર માંડવી છે ત્યાં એક પ્રાઇવેટ બીચ આવેલો છે અને ત્યાં એક આપણો વિજય વિલાસ પેલેસ પણ આવેલો છે વિજય વિલાસ પેલેસ આવેલો છે ત્યાંથી આગળ તમે જાઓ એટલે આ તમને ખાનગી બીચ પણ જોવા મળે છે વિજય વિલાસ પેલેસ માંડવીમાં જ આવેલો છે કચ્છ જિલ્લાના ત્યાર પછી લખોટા મહેલ ક્યાં આવેલો છે તો લખોટા મહેલની જો આપણે વાત કરીએ તો એ આવેલો છે આપણા જામનગરની અંદર લાખોટા મહેલ સોરી લાખોટા મહેલ છે એ જામનગરની અંદર આવેલો છે અર્ધ ગોળાકારની અંદર આ મહેલ છે અર્ધ ગોળાકારની મહેલ અંદર અને આ મહેલની ખાસિયત એવી હતી કે એની અંદરથી એ મહેલની અંદરથી મતલબ કે આ એની અંદરથી જ બહારના મોટા શત્રુ સૈન્ય જે છે એમને તમે ફાવી શકતા હતા એવી એની અંદર એવી ગોઠવણી કરવામાં આવેલી હતી લાખોટા તળાવની અંદર લાખોટા મહેલની અંદર દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે તો સ્વામી દયાનંદ સરસ્વતી છે એમની જન્મભૂમિ જે છે એ મોરબી જિલ્લાના ટંકારાની અંદર એમનો જન્મ થયો હતો અને એમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી મુંબઈની અંદર દસ એપ્રિલ ક્યારે દસ એપ્રિલ અઢારસો ને પંચોતેરની અંદર મુંબઈની અંદર એમણે આર્ય સમાજની સ્થાપના કરી દીધી એમના ગુરુ હતા વીરજાનંદ એમના ગુરુ હતા વિરજાનંદ એમના ગુરુ હતા એમના પાસેથી એમણે દીક્ષા લીધી હતી દામોદર અને મૃગી કુંડ ક્યાં આવેલા છે દામોદર કુંડ અને મૃગી કુંડ ક્યાં આવેલા છે તો એ આવેલા છે આપણા જુનાગઢ અંદર જુનાગઢ છે ત્યાં દામોદર કુંડ આવેલો છે મૃગી કુંડ આવેલો છે આ દામોદર કુંડ છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે શિવરાત્રિના દિવસે ત્યાં પણ જો સોરી આ દામોદર કુંડ છે ત્યાં સ્નાનનું મહિમા છે નરસિંહ મહેતા જે છે તે પણ ત્યાં સવારે દર દરરોજ સવારે ત્યાં સ્નાન કરવા જતા અને મૃગી કુંડ છે એમાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જે સ્નાધુ સાધુઓ જે છે અહીંયા શાહી સ્નાન કરે છે કેવું શાહી સ્નાન કરે છે મહાશિવરાત્રિના દિવસે ત્યાર પછી મોરબીના મણિ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો જો આપણે આગળ વાત કરી કરીશું કે મોરબી આવેલું છે મચ્છુ નદીના કિનારે અને આ મચ્છુ નદીના કિનારે જ એક જેટ મચ્છુ નદીના કિનારે જ આ મણિ મંદિર આવેલું છે તો આ મણિ મંદિરનું નિર્માણ જે છે તે વાઘજી ઠાકોરે કરાવ્યું હતું વાઘજી ઠાકોરે કરાવ્યું હતું અને આ મંદિરને આપણે વાઘ મહેલ પણ કહીએ છીએ વાઘ મહેલ પણ કહીએ છીએ અને બીજું કે આ વાઘજી ઠાકોર છે ને એમને ગુજરાતના શાહજહાં કહેવામાં આવે છે યાદ રાખજો ગુજરાતના શાહજહા પણ કહેવામાં આવે છે એક એક્ઝામમાં ચૂકેલું છે કે ગુજરાતના કોને કહેવામાં આવે છે તો યાદ રાખજો વાઘજી છે એમને ગુજરાતના શાહજહાં કહેવામાં આવે છે ત્યારબાદ ગુજરાતી ભાષાનો શબ્દકોષ ભગવદ ગો મંડળની રચના કોણે કરાવી હતી તો ભાઈ ગુજરાતી ભાષાનો શબ્દકોષ ભગવદ્ ગોમંડળ ગ્રંથ છે એની રચના કરાવી હતી આપણા મહારાજા ભગવતસિંહજી ગોંડલ નરેશ ગોંડલ નરેશ ગોંડલના મહારાજા ભગવતસિંહજી આ ભગવદ્ ગોમંડળ કોષની રચના કરાવી હતી ઓકે અને એના માટે તૈયાર કરવા માટે જવાબદારી જે કોઈએ નિભાવી હોય મતલબ કે આખો તૈયાર કર્યો હોય તો એ છે ચંદુભાઈ બેચરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ આખો આ તૈયાર કર્યો હતો મહારાજા ભગવતસિંહજીના કહેવાથી છવ્વીસ વર્ષ જેટલો સમય લાગ્યો તો આ ગ્રંથ બનાવવા માટે અને બે લાખ બે લાખ એકાશી હજાર કરતાં પણ વધારે આની અંદર શબ્દો જે છે આપણને જોવા મળે છે ભગવદ્ ગૌમંડનો અને બીજું કંઈ એક આ ગ્રંથિ વિશેષતા એ છે કે આ ભગવદ્ ગૌમંડ ગ્રંથ છે હાલમાં પણ કોઈ શબ્દનો સ્પષ્ટ અર્થ ન સમજાતો હોય ત્યારે આપણી ગુજરાત હાઈકોર્ટ છે ને તે પણ આ ભગવદ ગોમર્ણ ગ્રંથનો ઉપયોગ કરે છે ઓકે પછી સૌરાષ્ટ્રનું પેરિશ સૌરાષ્ટ્રનું પેરિશ અને છોટા કાશી કોને કહેવામાં આવે તો કે સૌરાષ્ટ્રનું પેરિશ અને છોટા કાશી આપણે જામનગર શહેરને કહેવામાં આવે છે જામનગર શહેરને છોટા કાશી પણ કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનું પેરિશ પણ કહેવામાં આવે છે અને આને નવા નગર પણ કહેવામાં આવતું પહેલાં નવા નગર તરીકે આની સ્થાપના થઈ હતી નવા નગર જામનગર નવા નગર પણ કહેવાનું અને મુસ્લિમ સલ્તનત વખતે અમને ઇસ્લામાબાદ પણ નામ પડેલું ઈસ્લામાબાદ પણ નામ રાખવામાં આવેલું હતું તો આવા અલગ અલગ ઘણા બધા નામો છે જામનગરના ત્યારબાદ ઝંડુ ફાર્મસી ક્યાં આવેલી છે તો આ જે ઝંડુ ફાર્મસી છે તે આવેલી છે આપણા જામનગરની અંદર ઝંડુ ભટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી તો આવેલી છે જામનગરની અંદર અને જામનગરની અંદર જ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે કે જેની સ્થાપના ઓગણીસો સડસઠની અંદર થઈ હતી ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી પૂછે તો એ છે જામનગરની અંદર આવેલી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી સૌપ્રથમ ગુજરાતની આયુર્વેદિક યુનિવર્સિટી છે ઓગણીસો સડસઠમાં સ્થાપના કરવામાં આવી હતી પરંતુ જો કોલેજ પૂછે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ પૂછે તો યાદ રાખજો કોલેજ પૂછે તો પાટણ આવશે પરંતુ યુનિવર્સિટી પૂછે ઓકે તો આવશે આ જામનગરની અંદર પછી મોઢેરાના સૂર્ય સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ જે છે એ અંકિત થયેલી છે સૂર્યની કેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે મોઢેરાના મંદિરની અંદર તો મોઢેરાના મંદિરની અંદર ટોટલ બાર જેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે કેટલી બાર મૂર્તિઓ મોઢેરાના મંદિરની અંદર મોઢેરા આવ્યું મહેસાણા જિલ્લાની અંદર આ મોઢેરા આવેલું છે ત્યાં બાર જેટલી મૂર્તિઓ અંકિત થયેલી છે હવે આ શેલાની ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે સૌપ્રથમ તો ઘણાને એ પણ ખ્યાલ નહીં હોય સેલાની છે શું તો શેલાની શું છે તો શેલાની જે છે એ ધમાલ નૃત્ય સાથે સંકળાયેલું છે ધમાલ નૃત્ય સાથે સ્ત્રીઓના જે વાજિંત્ર હોય છે એને શેલાની કહેવામાં આવે છે આ ધમાલ નૃત્ય જે છે સૌરાષ્ટ્રની અંદર જે આ જંબુર ગામના જે લોકો જંબુર ગામના જે સીધી લોકો જે છે તેઓ આ ધમાલ નૃત્ય કરે છે સીધી લોકો અને એની અંદર જે આ સ્ત્રીઓના જે વાજિંત્ર હોય એને સેલાની કહેવામાં આવે શું કેવા સેલાની કહેવામાં આવે છે સ્ત્રીઓના વાજિંત્રની અંદર ત્યારબાદ નરસિંહ મહેતા જુનાગઢના કયા રાજાના સમકાલીન હતા તો નરસિંહ મહેતા જે જુનાગઢમાં થઈ ગયા પંદરમી સદીમાં તો એ જે છે રા માંડલિક નામનો રાજા હતો જુનાગઢનો તો એના સમકાલીન હતા રા માંડલિક અને આ રા માંડલિક છે એના ઉપર આપણે જે મોહમ્મદ બેગડા છે એ પણ ચડાઈ કરે છે અને જૂનાગઢને જીતી લે છે મોહમ્મદ બેગડા એટલા જ માટે મોહમ્મદ બેગડા છે આ જૂનાગઢ અને પાવાગઢ આ બે ગઢ જીતે છે એટલા માટે એને બેગડો કહેવામાં આવે છે ઓકે ગુજરાતના ઉદ્ઘાટન સમયે ગાંધીજીનું પ્રિય ભજન તો તેને કહીએ આવું કોના દ્વારા ગાવામાં આવ્યું હતું ગુજરાતના ઉદ્ઘાટન સમયે વૈષ્ણવ વજન તો તેને કહીએ આ ગીત કોને ગાયું હતું તો મયુરીબેન ખરે ઓકે સોરી અહીંયા મયુરીબેન ખૈરા છે એમના દ્વારા આ વૈષ્ણવજન નામનું જે ભજન છે એ ગાવામાં આવેલું છે ભાર ગુજરાતના ઉદ્ઘાટન સમયે પછી છે ગુર્જર નામનો શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો ગુર્જર નામનો શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો તો આપણા કવિ જે પાલણ જે છે પાલણ જેને આપણે આખિયનના પિતા પણ કહીએ આખિયનના પિતા કહીએ એવા જે આ મહાકવિ આપણે સોરી આખ્યાનના પિતા જેને કહીએ છીએ એવા જે કવિ જે છે ભાલણ તો એમને આ ગુર્જર નામનો શબ્દ સૌ પ્રથમ આપ્યો અને આ ભાલણ છે કાદંબરીનું ગુજરાતી અનુવાદ કરેલું છે કાદંબરીનું ગુજરાતી અનુવાદ કરેલું છે અને આખિયાનના પિતા કહેવામાં આવે છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદને કહેવામાં આવે છે આખો એક અધ્યયન પુસ્તક કોણે લખ્યું તો આખો એક અધ્યયન આ પુસ્તક જે છે ઉમાશંકર જોશીએ લખેલું છે ઉમાશંકર જોશીએ આખો એક અધ્યયન પુસ્તક લખેલું છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ભેટ કોની પાસેથી મળે છે તો ગુજરાતી ભાષાની સૌપ્રથમ જો ભેટ આપણને મળતી હોય તો એ છે પ્રેમાનંદ પાસેથી મળે છે અને આ એ જ પ્રેમાનંદ છે કે જેમને એવું કહ્યું હતું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું અને એ પોતાની આજીવન જે છે એ પ્રતિજ્ઞા પાડી પાડે છે અને એના જીવનના અંત સમયમાં એમના પિતાના એમના પુત્રના આગ્રહથી પરાણે ત્યારે એકવાર તે પાઘડી પહેરે છે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર વસતા લોકોની કઈ ચિત્રકલા પ્રખ્યાત છે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા મતલબ કે બોર્ડર ઉપર જે વસે છે એની ચિત્રકલા તો કે એ વારલી ચિત્રકળા વારલી ચિત્રકળા છે આ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર કરવામાં આવે જનરલી જે ડાંગની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વારલી ચિત્રકલા કરવામાં આજે વારલી ચિત્રકલા કેવી હોય તો કે આજે તમને હોય અને આની અંદર આયતમ આખું આયતમ ગોળ ગોળ આયતમ આખી હોય અને એની અંદર આ ચક્કલી પોપટ ને આવું બધું એની અંદર હોય છે અને પીઠોરા જે છે એ છોટા ઉદેપુરના છોટા ઉદેપુર છે છોટા ઉદેપુર એમાં જે રાઠવા લોકો છે રાઠવા સમુદાય છે એમના આ પીઠોરા ચિત્રકલા છે એમની પ્રખ્યાત છે ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો તો ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર છે રવિશંકર રાવળ તો એમનો જન્મ થયો હતો ભાવનગરની અંદર અને તેઓ કુમાર નામનું માસિક ચલાવતા હતા સોરી કુમાર નામનું આ સામયિક જે છે એ ચલાવતા હતા ગુજરાતનો જયદેવ કોને કહેવામાં આવે તો ગુજરાતનો જયદેવ છે ને એ દયારામને કહેવામાં આવે છે ગુજરાતનો જયદેવ કોને કહેવામાં આવે દયારામને કહેવામાં આવે છે દયારામની ગરબી પ્રખ્યાત છે રસિક શૃંગારી કવિ કહેવામાં આવે છે ડભોઈ એમની કર્મભૂમિ છે ચાણોદની અંદર જન્મ થયો હતો નીચેનામાંથી કયા શાસકના સમયમાં દરમિયાન વડોદરા ભારતનું સંઘ સાથે જોડાણ થયેલ છે જેનામાંથી કયા શાસકના સમય દરમિયાન વડોદરાનું ભારત સંઘ સાથે જોડાણ થયેલું છે તો એ છે પ્રતાપસિંહ ગાયકવાડ પ્રતાપસિંહ ગાયકવાડ છે એમના સમયમાં વડોદરાનું ભારત સંઘ સાથે જોડાણ થયેલું છે ત્યાર પછી પાલીતાણા શેત્રુંજ્ય પર્વત ઉપર મહાવીર સ્વામી તથા પાદલિપ્તાચાર્યની પ્રતિમા કોણે સ્થાપી હતી તો પાલીતાણા ખાતે શેત્રુંજ્ય પર્વત ઉપર મહાવીર સ્વામી અને પાદલિપ્તાચાર્ય છે એની પ્રતિમા છે સ્થાપના જે છે નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે નાગાર્જુન દ્વારા કરવામાં આવેલી છે અને આ નાગાર્જુન છે છે કે જેમને તરીકે ઉપયોગ કરેલો તારાંગા ડુંગર ઉપર તારાપુર નામનું નગર કોને વસાવેલું તારાંગા ડુંગર ઉપર તારાપુર નામનું નગર કોને વસાવ્યું તો એ રાજા વેણી વત્સરાજ રાજા વેણી વત્સ છે એમને તારંગાના ડુંગર ઉપર તારાપુર નામનું નગર વસાવ્યું હતું રાજા વેણી વાઘેલા સોલંકી વંશની રાજધાની કઈ છે વાઘેલા સોલંકી વંશની રાજધાની કઈ છે તો વાઘેલા સોલંકી વંશની જે રાજધાની આપણે જો વાત કરીએ તો એ છે પાટણ છે પાટણની જે આ વાઘેલા સોલંકી વંશની રાજધાની હતી ત્યાર પછી રાણ રાણક દેવી ક્યાં સતી થયા હતા દેવી ક્યાં સતી થયા હતા તો રાણક દેવી જે છે એ વઢવાણ પાસે સતી થયા હતા એટલે કે વઢવાણની અંદર સતી થયા હતા અને એટલા જ માટે અહીંયા હાલમાં રાણક દેવીનું મંદિર પણ આવેલું છે રાણક દેવીનું મંદિર પણ આવેલું છે અને આ વઢવાણ શહેરની અંદર માધા વાવ આવેલી છે માધા વાવ આવેલી છે આ માધા વાવ પણ પ્રખ્યાત છે વઢવાણની અંદર આવે આ જ વઢવાણની અંદર આપણા દયારામનો જન્મ પણ થયો હતો દયારામનો જન્મ થયો હતો વઢવાણની અંદર અને આ વઢવાણની અંદર હવા મહેલ આવેલો છે કેવો હવા મહેલ આવેલો છે ગુજરાતમાં વાંટા પત્તી કોણે શરૂ કરી હતી તો ગુજરાતની અંદર વાંટા પત્તીની જો આપણે વાત કરીએ તો વાંટા પત્તી છે એ અહમદશાહ પહેલાં એ શરૂ કરી હતી અહમદ શાહ પહેલાં છે એમણે વાંટાની પત્તી શરૂ કરી હતી અને આ વાંટા પત્તી એટલે શું કે જે આ જમીનદારો જે છે જમીનદારો એ જે જમીન વાવે છે એમાંથી ત્રણ ચતુર્થાંશ ભાગ જે છે એ રાજાને આપી દેવાનો મતલબ કે આ શાહ પ્રથમને આપી દેવાનો અને એક ચતુર્થાંશ ભાગ છે એનો ભાગ એ પોતાને રાખવાનો આ એક ચતુર્થાંશ ભાગ જે પોતે રાખે એને વાટા કહેવામાં આવતું હતું અને જે ત્રણ ચતુસ્તા ભાગ જે છે એ રાજાને આપી દેવામાં આવતો જમીનનો જે આવક હોય એમાંથી તો એને તળપદ કહેવામાં આવતું શું કહેવામાં આવતું તળપદ કહેવામાં આવતું આ બહુ ઓછા ખબર હશે પણ વાંટા બધાને ખબર હશે એક ચતુર્સ્તા જે ભાગ જમીનદાર રાખતો એને વાંટા પતિ કહેવામાં આવે અને ત્રણ વાંટા કહેવામાં આવતું અને ત્રણ ચતુર્થાઉશ ભાગ જે રાજાને આપી દેવામાં એ તળપદ કહેતા એને એ સમયમાં ગુજરાતમાં સૌપ્રથમ પદ્ધતિસરની ટંગ શાળા ક્યા સુલતાને શરૂ કરી હતી તો પદ્ધતિસરની જે ટંગ શાળા છે ને એ અહમદશાહ પહેલા એ શરૂ કરી હતી ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ પત્તીસરની ટંગ શાળા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ક્યાં આવેલું છે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ક્યાં આવેલું છે તો એ આવેલું છે આપણા રાજકોટ શહેરની અંદર આવેલું છે કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પછી જે કુંવરબા અનાથ આશ્રમ અનાથ બાલાશ્રમ ક્યાં આવેલો છે તો એ આવેલો છે ભાવનગરની અંદર આવેલું છે કુંવરબા અનાથ બાલાશ્રમ આવેલો છે કચ્છી સાહિત્ય એકેદમી ક્યાં આવેલી છે તો એ આવેલી છે આપણા ગાંધીનગરની અંદર આવેલી છે કચ્છી સાહિત્ય એકેદમી ટોટલ છ એકેડમી આના અંદર સમાવેશ થાય છે કચ્છી સાહિત્ય એકેડમી હિન્દી સાહિત્ય એકેડમી ગુજરાતી સાહિત્ય એકેદમી મરાઠી સાહિત્ય એકેડમી ગુજરાતી સાહિત્ય એકેડમી એટલે મૂળ જે નામ છે ગુજરાત સાહિત્ય એકેડમી છે અને એની અંદર અલગ અલગ આવા પાછા અંદર વિભાગ પણ છે તો આ કચ્છી સાહિત્ય એકેડમી છે એ ગાંધીનગરમાં આવેલી છે કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ક્યાં આવેલી છે તો કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલયની જો વાત કરવામાં આવે તો એ આવેલી છે આપણા અમદાવાદની અંદર અમદાવાદમાં આવેલી છે કાશી વિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતાના સેટ ડિઝાઇનર કોણ હતું પ્રથમ ગુજરાતી ફિલ્મ જે હતી નરસિંહ મહેતા એના સેટ ડિઝાઇનર કોણ હતું ઓકે તો સેટ ડિઝાઇનરની જો વાત કરવામાં આવે તો એ હતા આપણા રવિશંકર રાવળ એવો સેટ ડિઝાઇનર હતા નરસિંહ મહેતા ફિલ્મના અષ્ટકોણી કુંડ ક્યાં આવેલો છે તો અષ્ટકોણી કુંડની જો વાત કરીએ તો એ આવેલો છે ચાંપાનેર શહેરની અંદર આવેલો છે અષ્ટકોણી કુંડ અને ચાંપાનેર આવેલો છે આપણા પંચમહાલ જિલ્લાની અંદર ત્યાર પછી સાવે દાદાના નામથી કોણ ઓળખાય તો સાવે દાદાના નામથી ઓળખાય છે હરિશ્ચંદ્ર સખારામ ભાડવેકર હરિશ્ચંદ્ર સખારામ ભાડવેકર છે એ સાવે દાદાના નામથી પ્રખ્યાત છે ત્યાર પછી લાકડીયા પુલ તરીકે કોને ઓળખવામાં આવે છે લાકડીયો પુલ કોને કહેવાય તો આ જે એલિસ બ્રિજ છે એને લાકડીયો પુલ કહેવામાં આવે આ એલિસ બ્રિજ આવેલો છે આપણા અમદાવાદની અંદર અમદાવાદમાં આવેલો છે લાકડીયા પુલ અથવા તો એલિસ બ્રિજ હવે ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે ભરૂચની અંદર નર્મદા નદી ઉપર હોપ પુલ આવેલો છે સુરતની અંદર તાપી નદી ઉપર દાંડી પુલ આવેલો છે અમદાવાદની અંદર ચંદ્રભાગા નદી ઉપર ઓકે અને ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો જો પુલ હોય તો એ છે આ હોપ પુલ છે અઢારસો સિત્યોતેરની ની અંદર બનાવવામાં આવ્યો સુરત શહેરની અંદર મિસ્ટર હોપના નામ ઉપરથી આ હોપ પુલ કહેવામાં આવે છે અને ઘણી બધી અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે કે ગુજરાતનો સૌથી જૂનામ જૂનો પુલ કયો તો હોપ પુલ અથવા તો પૂછાય કઈ નદી ઉપર તો કે તાપી નદી પર કઈ જગ્યાએ સુરતની અંદર અઢારસો સિત્યોતેરની ની અંદર ત્યાર પછી ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો ધર્મેશ્વરી વાવ છે તે આવેલી છે મોઢેરાની અંદર ધર્મેશ્વરી વાવ છે મોઢેરાની અંદર આવેલી છે ત્યાર પછી કપડવંજમાં આવેલી કૂંકા વાવ કોને બંધાવી હતી કપડવંજની અંદર અલગ અલગ ઘણી બધી વાવ આવેલી છે કૂંકા વાવ છે સિંગર વાવ છે સિંગર વાવ છે રાણી વાવ છે ઓકે આ કૂંકા વાવ છે તો સગીર વાવ છે સગીર વાવ છે તો એમાંથી એક આ કુંકા વાવ છે તો આ કુંકા વાવ કોણે બંધાવી હતી તો આ સિદ્ધરાજ જયસિંહ છે ને એમને આ કુંકાવાવું બંધાવી હતી ક્યાં કપડવંજની અંદર કપટવંજ ક્યાં આવ્યું ખેડા જિલ્લાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો આ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ છે એ વલ્લભ વિદ્યાનગરની અંદર આવેલું છે વલ્લભ વિદ્યાનગર છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવા અગત્યના સવાલો તો આવા જ સવાલો પાછે સાથે આપણે ફરી વખત મળીશું થેન્ક યુ જય હિન્દ